વંદે શ્રી પુરુષોત્તમ ચ પરમં દામાક્ષરં જ્ઞાનદં વંદે લગભગ 40 વર્ષ પહેલા અહીંયા આવવાનું થયું હતું. જૂનું મંદિર હતું, અહીંયા આગળ તો પહેલી વખત ઠાકોરજીના નામ સૌના દર્શન થયા છે. જય સ્વામિનારાયણ. છાણી બંનેની વાતો ઘણી વખત કરીએ છીએ બહાર, અને છાણી જે રોડ પર મંદિર છે પેલું જગાતાન કહેવાય, આ પેલું મંદિર, હા, એ ત્યાં આગળ તો બે વખત કાર્યક્રમ કર્યો હતો, એટલે ત્યાંથી કોઈ કયા છે એમને કીધું તો કંઈ આવજો, એટલે કંઈ મેળ પડ્યો હતો નહીં. પણ આ વખતે શિબિરમાં આવ્યા, અહીંયા આગળ 8-10 દિવસ રોકાયા છે. જુદી જુદી શિબિર સાકોસવ પાટોસવ આજુબાજુના ગામડા બધું ભેગું ચાલે છે, એ પ્રવચન પછી ત્યાં જવાનું પછી કાર્યક્રમ એ બધું છે. એટલે સહેજે સહેજે અહીંયા આગળ આવવાનું થયું, અને તંદુરસિંહ બાપુ જોડે તો બહુ જૂનો સંબંધ છે, એટલે ખાસ એમની વિનંતી હતી અને ઈચ્છા હતી કે બધા દર્શન થઈ જાય, એટલે ખાસ આપના દર્શન માટે આવ્યો. મહાન સાંઈ મહારાજે ગયા વર્ષે નવેમ્બરમાં 23 તારીખે 23/11 કાર્તિક પૂનમ ઉપર બોચાસનમાં જ્યારે નવી આરતીના શ્રી ગણેશ થયા, એ દિવસે મોહન સાંઈ મહારાજે એક સરસ વાત કરી હતી કે આ મોડાયું છે અક્ષર પુરુષોત્તમ માટે, એ જો સમજાય તો કોઈ જાતનો લોચો રહે નહીં. મહારાજે ગરડા મધ્ય 50ના વચરાતમાં જગતનો લોચો કાઢવાની વાત કરી છે. એ લોચો કેમ નીકળે એના માટે સ્વામી કીધું કે આ મોડાયું છે અક્ષર પુરુષોત્તમ માટે, એવું ખરેખર સમજાય તો કોઈ લોચો ના રહે. આ વાક્ય તો આપણે સાંભળી લીધું અને બોલીએ પણ છે, પણ સમજવાની વાત છે, અને સમજ્યા પછી ઠરાવ કરવાની વસ્તુ છે. તો આ ખબર પડેલી છે, તો પહેલાં તો સમજવાની છે કે આપણે આ મૂળાયું છે ક્યારે કહેવાય. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ઉપર કોટિયા ગામના હાજા પટેલનો સમાચાર હતા કે હાજા પટેલ પોતે એ જૂનાગઢમાં રાધારમણ દેવને એક ભેંસ આપેલી, દર વર્ષે એક એક ભેંસ આપતા, એમની પાસે 300 ભેંસ હતી, અને ત્યાં મંદિરની ભેંસ વસુગી જાય તો નવી આપે, રિપ્લેસ કરી દે. આવી રીતે એને મહિમા હતો. એને સમાચાર મળ્યા કે શાસ્ત્રી યજ્ઞકૃષ્ણદાસ સાહનપુરમાં મંદિર કર્યું છે, એટલે એમને કેવડાયું, સમાચાર કીધા કે મેં અક્ષર પુરુષોત્તમ માટે પણ એક ભેંસ રાખી છે. એ શાસ્ત્રી મહારાજ સાહનપુરથી નીકળી બહુવા થઈ બગદાણા થઈ ત્યાં કોટિયા પહોંચ્યા, અને જઈને વાત કરી હાજાને કે અમે આવ્યા છે, તમે જે અક્ષર પુરુષોત્તમ માટે ભેંસ રાખી છે લેવા આવ્યા છે. અને તે વખતે
આજ પટેલે વાત કરી કે તમે આવ્યા છો પણ તમે ભરવાડ હાથે લાવ્યા છો, કારણ કે અભ્યાસને લઈ જવી પડે, એ ભરવાડ ઘર કોણ લઈ જાય? અત્યારે પૂછવું હોય તેમ પૂછે 407 લાવ્યા છો, છોટા હાથી આયુષ્યત લાવ્યા છો? એ જમાનામાં ક્યાં છોટા હાથી મને આયુષ્યત મળે? એટલે કીધું કે તો સ્વામી શું વાત કરી? સ્વામી કહે છે હું ભરવાડ, કહે છે સ્વામી શું કહે છે? હું ભરવાડ. અને સ્વામી ભેંસને દોરીને લઈ ગયા 180 કિલોમીટર. 6 દિવસ સુધી સ્વામી ચાલતા ચાલતા સારંગપુર પહોંચ્યા. આનું નામ કહેવાય અક્ષર પુરુષોત્તમ માટે મૂળાવી કહેવાય. હા, આવી શ્રદ્ધા આખો ખર્ચ જોઈએ આપણે. અહીંયા આગળ મહાનકૂટનું આયોજન થયું હમણાં, અને એ વખતે બધું આપણે જઈએ છીએ રોડ બંધ હતો અને અક્ષર ચોકથી શરૂઆત થતી હતી, પાટી દૂર દૂર હતું બધું. એક ભાઈ મળ્યા મને અને મને કહે છે આયોજન બહુ સારું છે, અદભુત આયોજન છે, પણ એક ખામી રહી છે. હું ભાઈ ખામી વિચાર તો કહે છે પાર્કિંગ દૂર છે, મારો કહેવાનો સત્સંગી છે. અને આપણા ગુરુ એક અક્ષર પુરુષોત્તમ માટે 180 કિલોમીટર ચાલતા હોય તો તારે 1 કિલોમીટર જવા ક્યાં પેટ્રોલ ભરે છે? સમજવાની વાત છે. પાર્કિંગ આટલી દૂર કહેવાય, અમથા આટા કેટલા મારીએ છે વિચાર કરો, નથી આટા મારતા. લોકો વોકિંગ કરવા જાય, અમારા પુનાની અંદર મંદિર છે 27 એકરમાં, ઉપર ટેકરો છે ઊંચો ફર્સ્ટ ક્લાસ, તો લોકો વોકિંગ કરવા જોગિંગ કરવા જાય ત્યાં આગળ. જે છે કાતરજથી થાય, આપણો આંબેગાંવ વિસ્તાર છે અને કાતરજ એટલે 4 કિલોમીટર થાય, તો 4 કિલોમીટર લોકો ચાલતા આવે ત્યાં પાછા આટા મારે અગર બધું કેટલું કરે. તો ફિઝિકલ ફિટનેસ માટે માણસો કેટલું બધું કરે છે, તો આપણે સ્પિરિચ્યુઅલ ફિટનેસ માટે કેમ ના થાય? જો ફિઝિકલ ફિટનેસ માટે થતું હોય, શારીરિક ક્ષમતા માટે લોકો હેલ્થ ક્લબમાં જાય અને જીમખાનામાં જાય અને સ્વિમિંગ પુલમાં જાય અને લાફિંગ ક્લબમાં જાય, આર્ટિફિશિયલ હશે હા 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 કરીને હું ક્યાં પણ કરતા હશે વિચાર કરો, ઉપરથી પ્લેન્ટી અને અંદરથી એમટી. બીજી જગ્યાએ પંચી તેરા દંત ને જાણે કોઈ, બહાર છે તો ખામોશ રહે ભીતર ભીતર રોય, ઉપરથી હસતો લાગે અંદરથી પડતું હોય બધું. તમે જો લોકો દોડે છે, મુકેશ અંબાણી હવાના પડમાં દોડે છે, એની સાથે બે શિકારી કૂતરા દોડે છે, એની સાથે કમાન્ડો દોડે છે 1/2 કલાક. કેમ દોડો છો? ફિઝિકલ ફિટનેસ માટે. બધા દોડે છે, કેટલાક ખાવા માટે દોડે છે, કેટલાક પચાવવા માટે દોડે છે, અને ભગવાન માટે કેટલા દોડ્યા હતા. અગત્યની વસ્તુ આ જ, મુઠ્ઠી ભર હૈયું ખોવા ભર પેટ, એમ કહેવાય છે. દરેક માણસું હૃદય છે ને મુઠ્ઠી જેટલું છે, નાના બાળકની નાની મુઠ્ઠી, મોટાની મોટી મુઠ્ઠી, પણ દરેક માણસો હૃદય મુઠ્ઠી જેટલું છે. મુઠ્ઠી ભર હૈયું અને ખોબા ભર પેટ, બધા તો વેચ પણ કેટલી વેટ, કેટલી વેટ. તમે જો માણસો કેટલું કરતા હોય છે, સ્પિરિચ્યુઅલ ફિટનેસ માટે કેટલું કરીએ છીએ, જરા વિચારવાની વાત છે કે આધ્યાત્મિકતા માટે કેટલું કરીએ છીએ. આપણી સ્વામી કહે છે ને કે 200 માટે બધું કરીએ છીએ, 100 માટે કેટલું કરીએ છીએ? વિશ્વ માટે કરીએ છીએ, સ્વ માટે. સ્વમાં બસ પરમાંથી ખસ, પોતા માટે થતું નથી, બીજા માટે કેટલું ખૂટીએ છે જરા વિચારવાની વાત છે. એમાં કશું હાથમાં આવતું નથી. જિંદા હોવા ઇન્સાન હું મગર જિંદગી નહીં, જલતા હોવા ચિરાગ હું મગર રોશની નહીં. ક્યારે રોશની નથી હોતી? જો કાર્યો આભાસ હોય છે, ભ્રમણા હોય છે, સુખણી, કશું પ્રાપ્ત થતું નથી હોતું. પણ ભગવાન માટે કેટલું કર્યું, બહુ મહત્વની વાત છે. તારે એટલું વોકિંગ ના થાય, એટલું ના થાય. હવે વિચારવાની વાત છે, હમણાં જયારે શતાબ્દી મહોત્સવ થશે, આપણે 99મી જન્મજયંતિ થશે, તો 25,000 સ્વયંસેવકની જરૂર પડશે. તો દૂર દૂર સુધી થવાનું જ છે, ઉતારે દૂર હશે, બધું હશે. તૈયારી આપણી માનસિક હોવી જોઈએ કે આપણે કોના માટે કરીએ છીએ, આ કેવી મોટી સેવા પ્રાપ્ત થઈ છે. જરા વિચારવાની વાત છે કે આપણે દયા કરીને આ એક સેવા આપી છે મહારાજે, તો કેમ ન થાય? આપણે એનું ટેન્શન છોડ રાખવાનું. કરનાર એ છે, આપણે નિમિત્ત બનાવે છે, એની દ્રષ્ટિથી કાર્ય થાય છે. યોગી મહારાજ કે મોટા મોટા પ્રધાનો પ્રોફેસરો માથા ઘસશે, હે શાસ્ત્રી મહારાજ તમારા સંતો દ્વારા, તમારા ભક્તો દ્વારા સ્વામિનારાયણનું નામ જાગૃત થાય. એટલે આપણે નિમિત્ત બનાવે છે. વી આર જસ્ટ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન હેન્ડ્સ ઓફ મહારાજ એન્ડ સ્વામી. આપણે તો નિમિત્ત માત્ર છે, કરનારા એ છે. સ્વામી શ્રી પુનાની અંદર હતા અને એ વખતે ઠાકોરજીનો સરસ મુગટ બનાવ્યો હતો અને હવારે પહેરાવાનો હતો, એટલે પૂજારી ગયા માનસાઈ મહારાજ પાસે, સ્વામી આ મુગટ છે? તો સ્વામી જોયો
એમને જરા ઇન્ટરેસ્ટની વસ્તુ આમ બધું આર્ટ એન્ડ ક્રાફ્ટ હોય ને, તો કલા કારીગરી વાળનું સેન્સ પહેલેથી છે એમની. એટલે આમ જોયો અને પછી હાથમાં લીધો તો વજનદાર હતો, અને આમ સીધા મસલ્સ ખોલી જાય હાથમાં વજનદાર હોય ને, એટલે તરત ખબર પડે કે આ વજન પડ્યું. સેવકે સાથે ટેકો આપી દીધો તરત, તો વજનદાર હતો. સ્વામી કહે છે આટલો બધો વજનદાર, એ ભગવાન માતા પર વજન તો લાગે ને, એનું પ્રમાણ હોવું જ. એટલે આટલો બધો વજનદાર આ વાત કરતો હતો. એટલામાં એક સંતે જે વાત ફેરવી નાખી અને કીધું કે સ્વામી આ તો વજન કઈ નથી, પણ ખરું વજન તો તમે ઉપાડો છો. આ બાપા ધામમાં ગયા પછી આટલી મોટી સંસ્થાનું વજન ઉપાડવું, એ તમે ખરેખર વજન ઉપાડો છો. બધા વાત આખી બદલી નાખ્યા, મુરટ બધું બદલી ગયો. અરે સ્વામી એકદમ ખરખડા આખી પડ્યા. સ્વામી કહે છે ટેન્શન ફ્રી, મારે તો કોઈ વજન જ નથી, મારે તો રેસ્ટ માત્ર. તો પછી સુકમ હવાના પણમાં વહેલા ઉઠો છો, આટલા 3:30 વાગે ઉઠી અને 6:30 વાગે બધા દોડા છો. શાંતિથી હોવાને શાંતિથી હોઈ જાવ, 6 વાગે ઉઠો શાંતિથી અને પૂજા પાઠ ને બધું. તો સ્વામી કહે છે એ તો હું હરિભક્ત માટે ઉઠું છું. અરે વાત તો આશ્ચર્ય, હરિભક્ત માટે કેમ? સ્વામી કહે છે જો હું 3:30 વાગે ઉઠું, યોગાસન મુદ્રા બીજું ત્રીજું બધું કરું અને મન 5:30 વાગે હું પૂજાની શરૂઆત કરું, બરાબર 5:30 મંદિર હોય શિખર પર મંદિર તો 6 વાગી જાય છે, નીચે નીકળવાની અભિષેક બીજું ત્રીજું કરતા એવરેજ કરું છું 6 વાગે સ્વામીને, અને પછી 7 વાગે પૂજા પૂરી થાય, આશીર્વાદ આપે એટલે 7:30 થાય, હાલ ધોરા બીજું ત્રીજું કંઈક હોય, બાળકોના પગે લાગવાનું બીજું ત્રીજું બધું કરી અને 7:45 સ્વામી પહોંચે પછી બધા નીકળે. એટલે 8:30 પછી સમજો ને, એટલે જે વ્યક્તિ 7:45 નીકળે, કોઈ ઉકાળે પાણી પી નીકળે, લગભગ ડાયરેક્ટ જોબ ઉપર જાય, તો 8:45 કે 9 વાગે એને જે અંતર હોય ડિસ્ટન્સ હોય પહોંચવાનું હોય. હવે હું જો 5:30-6ને બદલે જો મોડી પૂજા કરું તો પહેલાં મને અડધી રજા મૂકવી પડે, આવી તકલીફ પડે, અને ભક્ત માટે ઉઠું છું. જો આ તો અને ગજબની વસ્તુ છે, સ્વામી કેટલું ધ્યાન રાખે છે, આપણા માટે પોતે ભીડો બેઠે છે, પણ સ્વામી તમારી ઊંઘ. સ્વામી પછી બોલી ગયા, સ્વામી કહે છે ઊંઘ તો 1000 કલાકની ભેગી થઈ શકે છે, 1000 કલાકની ઊંઘ ભેગી થઈ છે. વિચાર કરો આપણા ગુરુ એના માટે લાત મારે, આ અક્ષર પુરુષો માટે જીવ્યા કહેવાય, આનું નામ અક્ષર પુરુષોત્તમ માટે એ મોડાયું કહેવાય. સ્વામી શ્રી 1994ની સાલમાં પ્રમુખ સાંઈ મહારાજ અમેરિકા પ્રવાસમાં હતા અને સ્વામી સાથે ઘણા બધા મોટેરા હરિભક્તો જોડાયા હતા, અને અમે કોઈ મોટો કાર્યક્રમ હોય ને તો લોકો જોડાતા હોય છે. જેમ અમે 87ની સાલમાં બાપા સાથે હિમાલય પ્રવાસમાં ગયા હતા તો સીએમ પટેલ, મહેન્દ્રજી બેરિસ્ટર, ડૉક્ટર કેસી પટેલ અને બધા મોટા મોટા જોડાયા હતા, અને 200 સંતો હતા અને 10 બસો હતી, અને બીજી 12 જેટલી ગાડી હતી મર્સિડીઝ બીજી ત્રીજું, ડૉક્ટર કિરણ દોશીને, ડૉક્ટર બાજરિયા, ડૉક્ટર દીપક ત્રિવેદીને, 3-3 ડૉક્ટર્સ તૈનાતમાં હતા, અને આ બધું રસાલું પાછું રહોડું ભેગું હોય માસ્તા ત્યાં બજાર એમાંથી બાકી હોય જ નહીં, અને ધમધમાટી ચાલતી હતી, એટલે આવી રીતે બધા ફરતા હોય. અને સ્વામી બહુ ધ્યાન રાખે હાથે નાનો. હવે એમાં બધું પૂરું થઈ ગયું હતું, એક જ દિવસની વાર હતી અને પાછા પહોંચવાનું હતું, અહીંયા લંડન થઈને ઇન્ડિયા આવવાનું હતું. હવે ફ્લાઇટ પકડવાની હતી, એમાં 2 ફ્લાઇટ હતી, એક સાંજની ફ્લાઇટમાં અનુકૂળતા હતી, સવારની ફ્લાઇટ હતી એમાં જગ્યા ઓછી હતી, એટલે એમાં બાપા જઈ શકે, બાપાનો જે સાથે 8-10 જણા સંતો હોય એ, પણ આજે હરિભક્તોને સ્ટાફ હતો બધા મોટા મોટા, ધીમે ધીમે ભેગા હતા બધા વડીલો, એટલે એવું નક્કી થયું કે એ લોકો આગલે સાંજે પહોંચી જાય, બી આગલે દિવસના પ્લેનમાં પહોંચી જાય, મતલબ 1 તારીખે એને બાપા 18મી કરવાના હતા. બાપાને કેમ કે બાપાને શાંતિથી રાતે આરામ થઈ જાય. તો સ્વામી કહે એક જ પ્લેનમાં કરાવો તો કેમ? તો કહે છે કે બાપા એ પ્લેનમાં ઓછી જગ્યા હતી એટલે આગલા દિવસના પ્લેનમાં કર્યું. તો આગલા દિવસમાં તો કે એમાં તો જગ્યા પૂરી હતી, પણ એટલામાં કોઈક એક જણ બોલી ગયો કે બાપા તમારી તમને તકલીફ ના રહે, તમારે શાંતિથી આરામ થાય, બધું તમારું ખચવાઈ જાય ને, એટલા માટે એટલે આગળ ધારકે બીજા આમ કર્યું અને સ્વામી પકડ્યા એકદમ સીધા, એકદમ આકડા થઈ ગયા. સ્વામી કે તને મારો વિચાર તને કરો છો, આ ક્યારના ભેગા ભેગા ફરે છે અને આ બધું પ્લેન સ્પોન્સર કરનારા ભેગા ભેગા છે, આ હરિભક્તો આટલો બધો દાખલો કરે છે અને છેક સુધી ભેગા છે અને એક દાણા માટે હું તમારે ચૂકી જાય છે, એમ કે સ્વામી આકડા થઈ ગયા. સ્વામી કહે છે ભેગા ને ભેગા રાખવાનું હોય શાંતુ પ્લેન શું ખોટું હતું કે છે, એમ સ્વામી વાત કરી. સ્વામી કહે છે કે આ શાસ્ત્રી મહારાજે મને હરિભક્તોને સોંપ્યા છે, અને સ્વામીએ બોલ્યા
સ્વામી કહે છે કે આ હરિભક્તને મૂકી હું એકલો આવીને જવું તો શાસ્ત્રી મહારાજે મને જે સેવા આપી છે શાસ્ત્રી મહારાજે, તો સ્વામી કહે છે કે આ તો મારા બહુ સરસ વાત છે સ્વામી, કે મારી ખાનદાની રજવાય કહે છે. વિચાર કરો પ્રમુખ સ્વામી મહારાજ કે મારી ખાનદાની રજવાય કે આમને મૂકીને એકલો જવું તો. અને બધાને એમ થયું કે આ તો બાકી વાત બદલાઈ ગઈ છે, એટલે પછી પ્લેન કેન્સલ કરું. એમ કીધું બાપા પ્લેન કેન્સલ કરીશું તો રિફંડ ના મળે. અરે હોય જો રિફંડ કહે છે, એ હરિભક્ત બોલ્યા કે બાપા કોઈ રાજી થાય નારાજ થઈ જાય નથી કરવું, એ રિફંડ હું તું જતું કર નાખી પણ 50,000 ગયું અને હાજરો ફેર નક્કી કર્યું અને સમૂહમાં બાપા આવ્યા. કેટલી દ્રઢતા મને યાદ છે, બરાબર 2007 સાલમાં બાપા મુંબઈ હતા 8 અને એ વખતે ચાર્ટર ગાઈડ કરી અને અશોકભાઈ સ્વજિત્રાવાળા એ લોકો બાપા માટે સ્પેશિયલ લંડનથી મૂકવા આવ્યા હતા. શિક્ષાપતિ માંગના છે કે ગામની ભાગોળ સુધી વળવા જવું, આ તો ભાગોળ નહીં લંડનથી સીધા દાદર સુધી આવ્યા. હવે બાપાને લેવા માટે ગાડીઓ બધી નીકળી, ઘણી બધી ગાડી, સારી મર્સિડીઝ ને સારી સારી હોન્ડા સિટી બીજી ત્રીજી લેન્સરની ગાડી લઈ હતી એરપોર્ટ પર. બાપાને બાપાની સાથે બધા સંતો હતા અને એક એક ગાડીમાં બધા સંતો જ હતા. આમ તો જગ્યા હતી બધી, પણ બધા ઉત્સાહમાં બધા લઈ ગયા સંતો. આ બે અમારી ગાડી, અમારી ગાડી, અમારી ગાડી એમ કહી બધા ઉપાડી ગયા. અને જે ખરેખર સ્પોન્સર હતા ને, મેઇન ચાર્ટર ફ્લાઇટની બાપા લઈને હતા, એ બધું લગેજ બગર સાથે નીકળે ને થોડી વાર લાગી હોય અને એને એમાં કોઈ ભજવે હતું નહીં. અને પછી આવી ગયા બધા. પેલા લોકો તો બિચારા આટા મારતા મારતા જોયું કોઈ નહીં કે કોઈ નહીં આવ્યા, કંઈ વાંધો નહીં. એ લોકો ટેક્સી કરી અને દાદર મંદિર આવ્યા. અને આ બાજુ બાપા જમવા બેઠા. અશોકભાઈ ક્યાં? ફલાણાભાઈ ક્યાં? એ તો નથી. અને કોને કાઢી? તમે લાય, તમે લાય, તમારી કાઢી નતા. સ્વામી આમજી ક્યાં કરવું ચા આ ગોસ મટાડો થસ નહીં થસ મળ્યો છે. અને સ્વામી વખતે બગડ્યા. સ્વામી કે તમે સમજો તો ખરા, પેલા લોકો છે ત્યાંથી આપણે લંડનથી ચાર્ટર ફ્લાઇટ મૂકવાય ને, તમે અહીંથી થઈ આવતા સમજો છો શું કહે છે. સ્વામી એવા વસ્તુ મને બગડ્યા ને પછી તો બધા મોઢું નીચે ફીર કે કરું છું કે આ ખરેખર ભૂલ થઈ ગઈ ત્યાં તો. ઉત્સાહમાં ઉત્સાહ નીકળી ગયા અને ખરેખર જે બિચારા પછી હરિભક્તો આવ્યા. અને પછી બાપા ત્યાં સુધી ભૂતતા નહીં. અને પછી આયા એટલે સ્વામી માફી માગી. અશોકભાઈ માફ કરજો, શાંતિજી માફ કરજો. આવું ના ના બાપા, એવું તમારી ચિંતા કરવાની જરૂર નથી, આ તો અમારું જ છે બધું ઘર છે. એમાં ઘરમાં શું કહે છે તો આવું થાય કે છે. સંતોને એવું મનમાં ના હોય કે છે પાવા થઈ જાય, કંઈ વાંધો નહીં. પેલા લોકો લાઈટ લીધું આખું, તો સ્વામીને બહુ રંજ રહી ગયો અંતરમાં. અને પેલાને ખરેખર ધન્યવાદ, તમને હમણાં જ મળ્યા ત્યાં મુંબઈ જન્મજયંતિમાં અશોકભાઈ મળ્યા હતા. કેમ છે યાદ કર્યો પ્રસંગ? આ ગોઠણ વળે તો મેં કીધું આ સંતો થકી કે આ સ્વામી કહે છે કઈ ચિંતા નહીં કે છે. બાપાને જરા લાગે પણ એ તો કશું જ નહીં, આ તો આપણો પરિવાર છે. એ બધાની ભાવના જો મોઢાવી છે અક્ષર પુરુષોત્તમ માટે. એક એકનું નાનામાં નાનાનું કાર્ય રાખે, ખ્યાલ રાખે, આનું નામ કહેવાય. એવી આપોપો હોવું જોઈએ, એવી આત્મબુદ્ધિ હોવી જોઈએ, એવી આત્મીયતા આપણને હોવી જોઈએ કે આપણો પરિવાર છે, બીજાને આગળ રાખીએ, બીજાને આપણે કેમ આ યોગમાં લાવીએ. આવી જગતસેક અંતરની અંદર સતત આપણને હોવી જોઈએ અને આવો દરેકનો મહિમા હોવો જોઈએ તો વાત સાચી કહેવાય. યોગીજી મહારાજ 1964 સાલમાં પોતે હડમત્યાથી ડાંગરા જતા હતા. હડમત્યાથી ડાંગરા લગભગ 4 કિલોમીટર થાય. એ જમાનામાં રસ્તાનું ઠેકાણું નહીં, ખાડામાં રસ્તા, રસ્તા ખાડા, હું કેવો પ્રશ્ન છે એવું હતું બધું. અને 1980 પછી હડમત્યાથી ડાંગરાના રસ્તા સારા થયા. સારા એટલે કાચો રોડ જ, હવે તો એકદમ પાકો રોડ થઈ ગયો અત્યારે તો. એ વખતે અમે ગયા હતા, મને ખ્યાલ છે પ્રહલાદભાઈ રાવ સાથે પહેલાં ગયા હતા અમે. એ આમાં સૌથી પાયામાં જેને કહી શકાય અમારે બહુ સારો નાતો હતો પ્રહલાદભાઈ જોડે. એટલે એ રીતે ત્યાં ગયા હતા એટલે ખબર, એટલા ખરાબ રસ્તા બે ત્રણ રૂટ માપા ભૂલા પડી ગયા હતા. અમે તો ભૂલા પડી એમ નવાય નહીં, એવો એવો રસ્તો રસ્તો જ ના મળે તમને. હવે એમાં દમણીયામાં યોગી બાપા બેઠા, અમે જે રોંદા આવે જે રોંદા આવે અને રસ્તામાં ખાડા, એટલે જે કે ખાડામાં રસ્તા જ્યાં જતો. અને એમાં પહોંચતા પહોંચતા એમાં એક સાધુની પીચોટી ખસી ગઈ હતી. અને જેની પીચોટી ખસી ખબર પડે, જેને પથરીમાં વીતે પથરી ખબર પડે, આપણે વીતે નહીં આપણે એમાં શું, એમાં શું તમને વીતે ખબર પડે. એટલે પેલો તો એમાં જે એને રોંદા આવે ને એ 4 કિલોમીટર ને એને 40 કિલોમીટર લાગ્યા છે. એટલા ઉતર્યા ઉઠ્યો છે કે સ્વામી જુઓ ને કેટલા ખરાબ રસ્તા છે, ડાંગર રસ્તા કેટલા ખરાબ છે. એમ પેલા વરાળ કાઢી
વાત જ નહીં કરવાની કે છે, જ્યાં સીજી મહારાજ પધાર્યા 500 પરમાશો સાથે અને ગુણાકીર્તન સાંઈ નું ફૂલકો ત્યાં પડેલું, સ્વામી એ ત્યાં લગ્ન કરેલું, એક નાનપણમાં લગ્ન થતા એક મનામાં તો ગુણાકીર્તન સાંઈ નું ફૂલકો ત્યાં થયેલું, એની સાસરી ત્યાં એ પ્રસાદીનું સ્થાન, પરી જાગા ભક્તની અંતિમ સેવા શાસ્ત્રી મહારાજે કરી હતી, એવું પ્રસાદીનું સ્થાન સાક્ષાત સ્થાન તમે ઉપર લીધો ઉપવાસ કરો એ સાધુ વાત કરી 64 સાલની વાત છે. સાક્ષાત સ્થાનમાં અવગુણ લેવાય નહીં, રસ્તાનો અવગુણ ના લેવાય, તો સાક્ષાત સ્થાનને રસ્તે એ પુરુષને માર્ગે ચાલ્યો હોય એનો અવગુણ તો લેવાય જ કેમ. સત્સંગમાં દોષ ન વ્યાપે સમજુ જન મનથી માપે મારા બંધુ વિચારી જોને વાતને ગુરુ જે મનથી માને એનું સુણવું ખુલ્લે કાને મારા બંધુ વિચારી જોને વાતને કડવું જે ઔષધ પાતા એ સમજો સાચા નાતા મારા બંધુ વિચારી જોને વાતને મમતા જે દિલમાં રાખે એ કડવું બોલી નાખે મારા બંધુ વિચારી જોને વાતને અયો સાચું બળતું એ કહેવાને સળવળતું મારા બંધુ વિચારી જોને વાતને સાચે સાચી છે ઉક્તિ શિરન ભલે રસ દુક્તિ મારા બંધુ વિચારી જોને વાતને. આપણે વિચારતા નથી વિચારી જોને વાતને, કે આપણે વિચારતા નથી દોષ વ્યાપે જ નહીં. સમજુ જન મનથી માપે મારા બંધુ વિચારી જોને વાતને, સત્સંગમાં દોષ વ્યાપે જ નહીં. આપણે જો આ મહિમાની શેર પેસી ગઈ હોય તો સ્વામી કે છે શેર નથી પેસી ગઈ, એટલે જગત જેમ પેઠું છે જીવની અંદર તો કેવું એના માટેનો વિચાર સહેજે રહે છે, એમાં જરાય કંટાળો નથી આવતો, કશું જ નથી હોતું. ગમે એટલો દાખલો કરવો પડે બીજા માટે કેટલો દાખલો કરે, કેટલા પાપા મારે એક ભાઈ મળ્યા તમારે 15 વર્ષ પહેલા, સ્વામી દયા થઈ ગઈ હું થયું વિઝા મળી ગયા, અલગ શું તો પટેલ છે પટેલ ને હાટલી વિઝા મળતા નહીં, તને મળ્યા કઈ રીતે, સ્વામી દયા થઈ ગઈ વિઝા મળી ગયા પણ કઈ રીતે વાત તો કર. એ કે છે 12 લાખ ખર્ચ્યા, મેં 12 લાખ ના કાકા તોય ના થાય, તને મળ્યા કઈ રીતે વાત કર. એ કે સ્વામી પટેલ માંથી પરમાર થયો વિઝા મળી ગયા. ભણવા માટે પરદેશ જાય છે ને, તમે જો કેટલી તકલીફો પડતી હોય પણ નહીં સુખ દેખાય, એમાં અક્ષર પુરુષોત્તમ માટે આવું તત્વજ્ઞાન દુનિયામાં ક્યાંય નથી. તમે વિચાર કરજો કોઈ પણ કંપની હોય ને એનો લોગો હોય એનું સ્લોગન હોય, દાખલા તરીકે SBI SBI નો લોગો છે બરાબર, એનું એનું પછી સૂત્ર હોય લોગો સાથે, પ્રગતિ પર્યાવરણ પૂર્ણતા, પછી દાખલા તરીકે નોકિયાનો લોગો એની સાથે એનું સૂત્ર કનેક્ટિંગ પીપલ, અમે લાખો લોકોને એક કરીએ છીએ કનેક્ટિંગ પીપલ, ટાટા એનો લોગો એનું સૂત્ર સેન્ચ્યુરી ઓફ ટ્રસ્ટ, અમારો માલ છે ને વર્ષોથી ચાલ્યો આવે છે, કોઈ વ્યક્તિ હવારે ઉઠેને રાતે હોય ભાગ્ય જેવો હોય એટલે ટાટાનો ઉપયોગ નહીં કરતો હોય, એટલું બધું ટાટા બનાવે છે, જેવાને ટાટાની ગાડીમાં માળને ઘેર આવતો છે ખબર નહીં હોય એટલું બધું ટાટા બનાવે છે. ટાટા વગર કોઈ ભૂતો નથી એવું કહે છે, ટાટો કહે છે ભગવાન કરે. એવરેજ માણસ આવો ગરીબની ભિખારીની વાત નથી, એવરેજ અને પૈસાવાળા માણસો આ બધા એટલે 90% એનું કહેવાનો ભાવ એ છે. સેન્ચ્યુરી ઓફ ટ્રસ્ટ, પછી IDF ડિગ્નિટરીઝ એક્સેલેન્ટ એન્ડ સર્વિસ, આત્મગૌરવ શ્રેષ્ઠતા અને સેવા એનો લોગો. ગૂગલ ડુ નોટ ઇવિલ, અમે ખોટું નથી કરતા એનો લોગો એનું સૂત્ર. એવી રીતે BAPS નો લોગો અક્ષર દેરી, અને આપણું સૂત્ર કયું અક્ષરમ અહમ વૈષ્ણવ, આ સૂત્ર આવી ગયું આપણું. આપણે આમ કંઈક થવું જોઈએ, વી આર બોર્ન ફ્રોમ ડિવાઇન, એના માટે આપણે જન્મ્યા છે, આ બીજા ફાફા માટે નથી જન્મ્યા, આ સમજવાની વાત છે. પણ તોય આ જાણવાનું નથી રહેતું, એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આ ખાલી સાંભળીએ છે અને આ રામ ગયા રામ,
કિનારે બેસી છપછપિયા કરો તો મોતી આત્માના સંકલન ચીપડા જાવશે, પણ તમે ઊંડામાં જાઓ મરજી એવા બને તો મોતી આત્મા આવે. દરિયાની અંદર માછી માર જાય છે અને આત્મા માછલા જ આવે, દરિયાની અંદર અગડિયા જાય અને આત્મા મીઠું આવે, નાના છોકરા છપછપિયા કરે અને આત્મા સંકલન ચીપડા જ આવે, સહેલાણીઓ જાય છે સનબાદ કરવા મોજ મજા કરવા જાય અને આત્મા મોતી ક્યારેય ના આવે, સનબાદ કરવા જાય, કોઈ વેપારી જાય છે અલંગ જોવે છે મોટી મટગોળી જોવે એના મગજમાં એ જ ચાલે છે, કોઈ ગ્રાહકને ભોગતો હોય કારણ કે એ વાળ વાટો એ કરતો હોય, પણ જે મરજીવા થઈ જાય છે એને જ મોતી પ્રાપ્ત થાય છે. શું સમજીને આપણે સત્સંગ માયા વિચારવાની વાત છે કે આ સત્સંગમાં શું સમજીને આપણે જોડાયા છે એ અગત્યની વસ્તુ છે. એના માટે છે ને નક્કી કરવું પડે. ત્રણ શબ્દ અંગ્રેજીમાં છે, એક ડિઝાયર, એક ડિસિઝન અને ડિટર્મિનેશન. તમે ઈચ્છા વ્યક્ત કરો, સાચી વાત છે. ડાઉનમી જન્મજયંતિ મહોત્સવ છે ને એમાં જવું છે, ઈચ્છા છે, લાભ લેવો છે, કશું નહીં, કશું જ નહીં. આવા તો તમને કેટલા વિચાર આવે, હાલ ઉતાર તો પછી કલા મંદિરમાં જવું છે, અહીં જવું છે, તમારે ના ચાલે. એવા તો તમને કેટલા વિચાર આવી જાય, આ કરવું છે, તે કરવું છે, અમેરિકા પણ આટો મારી આવ્યો છે, ચક્કર મારી આવ્યો છે, રોબિન શૂઝ જોઈ આવ્યું છે, આવા તો તમને હેંકડો વિચાર આવી જાય. એટલે વિચાર આવ્યો, ડિસિઝન એટલે નથિંગ, ડિઝાયર એટલે નથિંગ, ડિસિઝન એટલે સમથિંગ. તમે વિચારો ના મારે આ ઉત્સવમાં સેવા કરવી છે એવું તમે નક્કી કરો ને, એટલે તમે કંઈક વિચાર્યું છે, કંઈક કર્યું છે, પેલું નથિંગ આ સમથિંગ. એ નક્કી કર્યું કે ના આ વખતે મારા આપવો છે દાડા, કેટલા દાડા, દસ દાડા છે ને, દસ દાડા આપણે નક્કી આવું કર્યું ને, એટલે કંઈક થયું, કંઈક થયું. પણ ડિટર્મિનેશન, તમે દ્રઢ સંકલ્પ કર્યો, ગમે તે હોય અત્યારથી રજા ભેગી કરવી છે, આ સેવા કરવી જ છે, એ નક્કી કરી લીધું ને તમે, એટલે તમારું 50% કામ થઈ ગયું. નક્કી કર્યું ડિટર્મિનેશન એટલે, અને અતિ દ્રઢ, સ્ટ્રોંગ વિલ ઇઝ ઇક્વલ ટુ વે, દ્રઢ સંકલ્પ, ઠરાવ પાકો હોવો જોઈએ. પાર્વતીએ નક્કી કર્યું હતું, કોટી જન્મ લગી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુવાર. રુક્ષ્મણીએ ઠરાવ કર્યો હતો, વરુ તો કૃષ્ણને વરુ, નહીં તો જીભ કડીને મરું, પણ દંગોતના દીકરા શિશુપણને ન વરુ. આ નામ ઠરાવ કહેવાય. ઠરાવ કર્યો છે આપણે એવો કે આ દેહે કહીને કોઈ પણ ભોગે કહીને મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે, એવો ઠરાવ નથી કર્યો. આપણે તો ઠરાવ કર્યો છે બધાને રાજી કરવાના, વાયા વાય છેલ્લે મહંત સ્વામી કરું ના ચાલે, ઠરાવ કરવો પડે. આ જેને પાકા પાય નથી કર્યું એને કોઈ વિઘ્ન આડું આવતું જ નથી, વિઘ્ન થોડી થોડી નીકળી જાય, નદી સમુદ્ર ને મળે છે, વિઘ્ન કેટલા આવે છે, રસ્તો નીકળી જાય તરત. નિષ્કુળાન સ્વામી બહુ સરસ એક વાત કરી છે કે જેને સાબિત કીધું છે શિર સાથે હરિ વચન મારી મટવા, એવા જનને જોઈને હરિ નહીં દીએ કેરી પાછો હટવા, પણ ભાગે મને જે ભક્તિ કરે તેનો નામે વાલ મને વિશ્વાસ, સાચું કેતા ખમી નહીં શકે કાજે વચનમાં નથી વાસ. નિષ્કાન સ્વામી કહે છે સાબિત કીધું છે શિર સાથે, તમે શિર સાથે નક્કી કર્યું છે. કોઈ પ્રશ્ન ના રહે, કોઈ વ્યક્તિમાં ખૂબ બુદ્ધિ હોય એને હાવડમાં ભણવું હોય પણ હવે વિટામિન એમ હોય નહીં તો કેવી રીતે જાય. પણ એ વખતે મુકેશ અંબાણી એમ કે એક મિનિટની આવક 13 લાખ રૂપિયા છે મુકેશ અંબાણી, અને એમ કે હું બેઠો છું ચિંતા ના કરતો, પ્રશ્ન કરો વિઝાનો કોઈનો, કોઈ પ્રશ્નની એડમિશન બધું થઈ જાય એટલી પહોંચ એની હોય. એમ મહારાજ કે છે એવા જનને જોઈને હરિ નહીં દીએ કેદી પાછો હટવા. મહારાજ કે છે હું બેકિંગ આપું છું, વિચાર કરો બેગિંગ કેટલું પાવરફુલ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું બેગિંગ છે. પ્રમુખ સાહેબ મહારાજે આપણને જેક્સન વિલ્સમાં કહ્યું, આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ, હું હંમેશા તમારી સાથે છું. મહંત સાહેબ મહારાજ પણ કહે છે તમારી સાથે જ છે. આપણે પ્રતિથી આવી જોઈએ, વાત એટલી છે આપણને તેને પ્રતિથી આવતી નથી, મૂળ વસ્તુ આ છે. જો પ્રતિથી આવી જાય તો કામ થઈ જાય, એ આપણી સાથે છે. એવા જનને જોઈને હરી નહીં દે કેદી પાછો હટવા, પણ ભાંગે મને જે ભક્તિ કરે તેનો નાવે વાળંદે વિશ્વાસ. કે સ્વામી કહે છે ખરા, પણ સ્વામી તો વાત કરે એમ તો હું ધંધો આગળ ઉડાડની પાછળ ધરાડની. સ્વામી તો કે આવું લાડુ કરી નાખી આપણે લખું થાય પછી સ્વામીની વાત આવી તૂટી પડે. કે સ્વામીને ન બળા છે, સ્વામીનો તો ધંધો હું સ્વામીને, સ્વામીને શું ખબર પડે આપણે કેટલા વિષય કોણ થાય, આ સ્વામીને શું કથા લખવું પડે, બધું કે એટલે બોલે કોઈ ના બોલે
પાવ બધું ચાલ્યા કરે એટલે કશું થાય નહીં. ભગવાન ને માટે થતું નથી, કારણ કે ઠરાવ નથી કર્યો. ઠરાવ કરો, પ્રશ્ન ગમે એટલો હશે ક્યાંય ઉડી જશે, બધી ગોચો ઉકળી જશે. તમે 100% નક્કી કરો. સ્ટ્રોંગ વિલ ઇઝ ઇક્વલ ટુ વે વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. પણ સ્ટ્રોંગ વિલ હોવું જોઈએ, દ્રઢ સંકલ્પ. ડિસિઝન નહીં ચાલે, ડિઝાયર બિલકુલ નહીં ચાલે. દ્રઢ સંકલ્પ, ના કરવું જ છે, બાય હુક ઓર ક્રૂક. અને એની સર્કમસ્ટન્સીસ અમે ઘણા વાત કરીએ ને, કે તમે વ્યસન મૂકો, તમાકુ મૂકો, બીજી વ્યસન મૂકવાની વાત કરી છે. ધીરે ધીરે મૂકીશું એમ કે, ધીરે ધીરે મૂકીશું. પણ હું એને એમ કહું કે તમારા ઘરમાં આગ લાગે તો ધીરે ધીરે નીકળે જવાનું, અને એમાં તો જપાટી નીકળે છે. ધીરે ધીરે નીકળો સાહેબ, કારણ ડોહો ગમે તો હોય ખરાબ કરતો ઉભો થઈ જાય, લાકડી ગમે તો હોય ધીરે ધીરે નીકળો. ખબર નથી પડશે ખ્યાલ નથી આવતો તમને કે આગ લાગી છે, ખબર નથી પડતી આ એવું છે. એટલે સ્વામી કહે છે ને, આમાં આપણે છે ને હજી મનાતું નથી, પ્રતિતિ દ્રઢ નથી. નંગ કી પરીક્ષા કેસી ઝવેરી કે સંગ બિના હાર તો હીરો લઈએ તો મને સંશય ન જાશે. ઝવેરીના હાથમાં હીરો હોય તો સંશય થાય જ નહીં, આ તો બકલાના હાથમાં હીરો છે, સંશય થાય. નક્કી નથી કહ્યું. ગુણાતીતાન સ્વામી જુનાગઢ થી વડતાલ આવતા હતા, રસ્તામાં પટેલ મળ્યા. હે પટેલ, તમારી આંખ લાલ કેમ છે? અરે સ્વામી જવા દો ને, 10 દાડાથી ઊંઘ્યું છે. કોણ કેમ, શું થયું? અરે કહે છે, એટલો બધો લગન ગાળો ચાલે છે ને, અને એને લીધે ઉજાગરા બહુ થાય છે. એટલી બધી પત્રિકા આવે, મોટા માણસ બધી જગ્યાએ પીન મારે પાછા, એ તો દરેક જગ્યાએ જાય, ફોટા પડાવે, આમ ત્યાં આવે, ચાંદલો કરી આવે, પણ એન્ટ્રી પડે ને એની પાછી. એટલે એટલા બધા ઉજાગરા થયા છે 10 દાડેથી, એટલે 8 લાખ છે. ગુણાતીતાન સ્વામી કહે પટેલ ભગવાન માટે કે ઉજાગરા કર્યા એ તો નથી કર્યા, તારે હું ઉકાળ્યું કહું, સમજવાની વાત છે. જે આવું કરવાનું છે નથી કરતા, ન કરવાનું કરીએ છીએ, એકડો ચૂકીને ગમે એટલા મીંડા કરો ને કોઈ ફરક કોઈ નહીં. એક કરડી પટેલ હતો, કોઈ હોય તો માફ કરજો, આ તો રસ્તા નથી ખાલી, એમાં બધી વાત આવે, પણ ચાર સમજવાનું, બીજું પકડવાનું નહીં, મજકૂત ચૂકાય નહીં. હવે નાનપણથી એનું લગ્ન થઈ ગયું, ફેરી કરતો હતો, એક ગામથી બીજે ગામ કાપડની ફેરી કરે. એ જમાનામાં આવી કોઈ ટ્રાન્સપોર્ટ હતો નહીં, એ જમાનામાં આવી હોટલ હતી નહીં. પહેલે ગામડા ગામમાં વાસ હોય, વણકર વાસ, પટેલ વાસ, પ્રજાપતિ વાસ, પછી આ બધા જુદા જુદા વાસ હોય, હજી ગામડામાં છે. અને દરેક જગ્યાએ વાસ હોય ગામડામાં, એ વખતે બહુ હતું. એટલે સામાન્ય રીતે બ્રાહ્મણ બ્રાહ્મણ ને ત્યાં જમે, કણવી કણવી ત્યાં જમે, પ્રજાપતિ પ્રજાપતિનું ઘર વધે, ફરવાની છે ને એવી રીતે, એને ત્યાં જમે લગભગ મફત જમાડે. સામાન્ય એ જમાડાની વાત છે. હોટલો વોટલો તો હતી જ નહીં 100 વર્ષ પહેલા. હવે આ કણવીનું લગ્ન થઈ ગયું હતું, પણ એની પત્નીને વળાઈ હતી એટલે એને પિયર ગઈ હતી. એટલે આ ભાઈ આ બધી કાપડની ભાઈ લઈને આમાં ગયા છે, આજે આને ત્યાં જામ્યા, પછી આને ત્યાં, આને ત્યાં, આ બધા અખાના હોય ને. એટલે કોઈ કોઈ કહેવું હળગાયું પાછું, પેલા કણબા આ ગામે ઘરે ઘર ફરી બાય બાય ચાણી કરે છે, તો કઈ બહેન બોલાવતો હોય તો એવું કોકે કીધું ને, પેલા લાગી આવ્યું મરચા. એ તો સાસરી ગયો અને કહે છે હું તેડવા આવ્યો છું. એના સસરા કે છે તમે તો મહિના પછી આવવાના હતા, હજી તો 4 દાડા થયા, નહીં મને જમવા બહુ આપદા પડે છે એટલે હું તેડવા આવ્યો છું. પણ સમજા પ્રયત્ન કરે, આ તો જમાય જમ મળીને આવી જાય, એના જમાય તમારી વાત નથી, તમે ભ્રમની મૂર્તિ જાણો, તમે તો ભક્ત ભગવાનની મૂર્તિ, ભ્રમની મૂર્તિ કહેવાય, તમે બધા જમાય છો કોક ના તો, પણ તમારી વાત નથી, આ તો પુસ્તકની વાત છે. એટલે જમ મારીને આવી જાય જમાય, એવો હતો આખો કુસંગી હતો, નહીં ફેવરેટ જવાનું હતો. અને એ જમાનામાં એવું નતું કે છૂટા છેડા થઈ ગયા, અત્યારે જેવું હતું નથી, પાછળ બહુ પાડ્યું જિંદગી પક્કો ખા પાલે એવું હતું. સમજાયું પછી એના સસરા યુક્તિથી કીધું કે એને મહેંદી મૂકી છે. અરે મહેંદી નહીં ઘૂસાવા દઉં પણ લઈ નહીં જઈશ. એટલે પછી એ તો લઈ એના પરિણામ લઈ ગયો હશે. અને ગામડા ગામની વાત હવા કે રસ્તા હતા નહીં, બધા ગામ પણ આવે છે ને, રસ્તામાં ઉગાવે છે ને ઘરનાળા, અત્યારે તો બ્રિજ થઈ ગયા, એ વખતે બધા આ નીચે હોય એટલે બધા ખાડા શું કે છે ને, ઓઘા કે છે અને જુદા નામ કે છે બધા. એટલે એ નીકળવાનું, હવે 50-60 ફૂટમાં હોય, પછી ઘણી વખત ડીજલ સમા પાણી હોય, કેટ સમા પાણી હોય, આ બધું હોય, એમાં વેધી નીકળવાનું હોય. એટલે કાંઠિયાવાળા બધું ઘણું હોય, રસ્તામાં બધું ચાલતું હોય, એટલે લઈને જતો હતો રસ્તાની અંદર, અને આવું ઉગવાયું અને એમાં કંઈક પાણી કંઈક કેટ સમાતા, પણ એને એના બહેરાને પછી પકડ્યા અને ઊંધા નાખ્યા.
માથું નીચે અને હાથ અને પગડ દો ઠીક પકડ નહીં નહીં રહેવા દો ભલે મેં નહીં પકડતી રહેવા દો નહીં તારા બાપને પ્રોમિસ આપી દીધો મારે નહીં અને માથું નીચે હાથ પગ ઊંચે બરોબર ઠીક પકડો કારણ કે શરીરમાં લઠ્ઠ જેવા તો અને બુદ્ધિમાં એ ગામ આવડી ઓછું હતું પાછું હતું અને પછી તો જે પેલા ભૈરા ના પડે તો આ તો બગડ તો ફરેલો તારા બાપને પ્રોમિસ આપી છે મહેંદી નહીં બગડવાનું એક ફીટ પકડી દીધી અને આ બાજુ પાણીમાંથી પસાર થયા બુડબુડ બુડબુડ બુડ એમાં તો પેલી ગભરાઈ ગઈ હતી પાણી પહી ગયું એ થઈ પાસી સવે એ તો ઉપડી ગઈ ખરાબ થઈ ગઈ આમે કાંઠે પહોંચ્યા કોઈ કીધું અલા કણબા તારી વહુ ગઈ વહુ ગઈ તો ગઈ મહેંદી તો રહી વિચાર કરો આ ગુરુ ક્યાં છે જેના જીવનમાં જગતની અંત ના પડે એવા પુરુષ આપણને પ્રાપ્ત થાય આ કેટલી મોટી વાત કહેવાય અમે તો 45 વર્ષથી બાપાને જોયા બાનસાઈ મહારાજને જોયા છે વર્ષોથી આ એક સદગુરુ માતા ત્યારથી 1974ની સાલથી માનસાઈ મહારાજના યોગમાં છે અને કંઠી મને એ બાંધી હતી એમ નહીં આગળ અમે યોગમાં બધે લાઈટ સોસાયટીમાં સભા કરવા જતા શક્તિપૂર્તિ મહોત્સવ હતો બાપાનો અને એ વખતે અમે નારાયણચંદ જગદીશ મારો ખાસ ભાઈબંધ લંગોટી મિત્ર જગદીશ અને પેલો બીપી કારણીબાગમાં આપણે સહનિર્દેશક છે એ બીપી પછી અતુલ આપણે બાળપડેથી સંયોજક અમારા કાળથી અમે કોલેજ ભેગા ભણતા તેની દરેક સોસાયટી જતા અને માધેવપુર પછી અહીંયા આગળ અલકાપુરીમાં આવતો જૂની કાકા હતા ત્યાં આગળ સાહેબ બાપુજી અને એ પોતે જીનું જીનું બોલે બહુ ઓછું ઉભરાય તેની બહુ ઈચ્છા કે છોકરા તું આય એટલે હું કથા કરતો બાળ સભા કરતો પછી અમે શરૂઆતમાં અહીંયા આગળ જેલમાં બાળમંડળ ચાલવા જતા સૌ પહેલાં બાળમંડળનો કાર્યક્રમ અહીં બન્યો રિમાન્ડ હોમની અંદર એમાં જે પેલા ગુનેગાર બાળકો હોય ને ત્યાં જઈને વાત કરીએ ચાલો કોને છોકરાઓ કોને ગાયન આવડે છે એટલે પેલા ગાયન કઈ આવડે છે કે વાદળી વરસે રે સરોવર ઢળી વળ્યા તો પેલો બીજો કોક હોય અને જીસ દેશ મેં ગંગા વહેતી હે જવા દો ગાય ચરો જાય પંછી બધે સુવા બે ગાના એટલે એના આધારે ખબર પડે કે રાગ કેવો છે પછી કોને આવડે છે પછી ટૂચકા કે પછી વાર્તા તો કોઈ વાર્તા કે એમને ખબર પડે એની સ્ટાઇલ એના હાવભાવ અમારે તો બીજું જોવાનું હતું અમારે કંઈ એને બહારના એની સાથે લેવા દેવા નથી પિક્ચરની સ્ટોરી સાથે અમારે જે પકડવાનું ગયા તો આ કોને એક્ટિવ છે એક્ટિવ કોણ છે ઇનએક્ટિવ કોણ છે રિએક્ટિવ કોણ છે પ્રોએક્ટિવ કોણ છે એ ફેસ રીડિંગ કરતા અમે અને એ રીતે યોગમાં એવા બે બાળકો હાથમાં આવી ગયા આમ કામ થતું હોય છે અને એવી રીતે પછી 6 મહિના રહ્યો પછી મનમોહન કોલોની છે માધેવપુરમાં આપણે લાલબાગ તો ત્યાં સભા ચલાવવા જતો બાળમંડળ પછી સિયાબાગ યોગ મંડળમાં પ્રમુખ તરીકે હતો યોગ મંડળમાં હતો પછી તો સ્વામી પછી બોલી નાખ્યું કે હવે આપણે તારી જરૂર છે આવી ગયો પણ કહેવાનું શું બધા એરિયામાં ફરતા અને આ જોયું છે કે બાબાનું કાર્ય એવું છે ગમે ત્યાં આ તો કા પાણી જમીનમાં બી નાખો એટલે ઉગવાનું છે 100% ઉગવાની વાત છે 100% વાત છે પુરુષ સાથે મળ્યા છે ગુરુ સાથે મળ્યા છે ના કેમ થાય વાત એ છે બે વસ્તુ જોઈએ મહારાજે સારંગપુરના અઢારમાં વાત કરી કે શ્રદ્ધાવાન પુરુષ હોય એને સાચા સંતોષ સ્થાન મળે એના વચનમાં શ્રદ્ધાવાન થાય તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વિવેક સંયમ આદિ ભગવાનની પ્રસન્નતાના સાધન બધું જ આવે આપણે નક્કી કરવું પડે વાત એ છે પાકું કરવું પડે નક્કી કરીએ તો ન શું થાય મનુષ્ય દેહ કરીએ ન શું થાય પ્રથમનું 20 પ્રથમનું 27 57 મધ્યનું 12 મધ્યનું 33 મધ્યનું 63 અંત્યનું 6 આ બધા વચનાત્મક મહારાજ કહે છે કે આ દેહ કરીને ન શું થાય આપણે છે ને નક્કી નથી કર્યું વાત ઠરાવ ઉપર છે કોઈ પણ જમીન જયારે લેવાની હોય ને સરકારમાંથી તો પહેલા અરજી થાય અરજી કલેક્ટરને કરો અરજી કલેક્ટરને કરો કલેક્ટર શહેરો મારે અને પછી પંચાયતમાં મોકલે પંચાયતની બોડીમાં ઠરાવ થાય બોડીમાં ઠરાવ રિઝોલ્યુશન કહે છે એ ઠરાવ થાય પછી સર્કલ પાસેથી મામલતદાર પાસેથી આરડીસી કલેક્ટર પાસે પહોંચે અને જમીનના પ્રકારને આધારે સચિવાલયમાં અરજી જાય અશાખા બશાખામાં એ કેનાલ ડિવિઝનની છે પુનર્વસવાટની છે કે પછી ખરાબવાની ગોચરની કઈ પ્રકારની જમીન છે જમીનના પ્રકાર હોય એ પ્રમાણે ફાઇલ આગળ ચાલે એને શું કહેવાય તુમાર કહેવાય એ જે પ્રોસેસ ચાલે ને ત્યાંથી એને તુમાર કહેવાય એ તુમાર
ક્યારે આગળ ચાલે કે ઠરાવ થાય ત્યારે. આપણા કેસમાં ઠરાવ થવો પછી ફાઈલ નથી આગળ ચાલે. તકલીફ આજે ઠરાવ થવો જોઈએ, નક્કી કરવું પડે. આ શતાબ્દી મહોત્સવ છે બાપાનો, અને એ જે અમદાવાદમાં શતાબ્દી થવાની છે એનો ડેમો છે, એનું રિએક્શન જ છે એવું માની લો અહીંયા આગળ. અને એ રીતે આપણે આપણા ઘર આંગણે ઉત્સવ છે. બાપા તો આપણે ત્યાં પ્રગટ થયા છે ચામસદમાં, અને આપણે તો હવે બરોડાની અંદર આવી ગયું ચામસદ. તો આપણે આ લાભ મળી છે, આપણને આ સેવા મળી છે. મહિમાથી અંતરમાં તરવાર હોવો જોઈએ. નિષ્કુળાન સ્વામી લખે છે, હરિ રસ કહેવા હરખ્યું છે હૈયું, કયા વિના જાતું નથી રહ્યું. આ કઈ કહેવાની વસ્તુ છે? તમે પ્રચાર કરજો, સંપર્ક કરજો, કહેવાની વસ્તુ છે. અને રહેવાય જ નહીં, મૂળો ખાધો હોય તો અડકાર આવી જ જાય. શાસ્ત્રી મહારાજે જેઠાભાઈને વાત કરી, એમાંથી નિર્ગુણ દાસ બન્યા. બાર બાર કલાક વાત કરી. તમે જુઓ કેટલો દાખલો કર્યો છે આપણા પુરુષ હોય ગુરુ હોય. દોલતરામ કૃપાસંદ પંડ્યાની આખી ગેરસમજ કાઢી નાખી, મધ્યનું 21 ને 2 નું 12-2.5 કલાક સમજાવીને કાઢી નાખી, ગો ચૂકીને નાખી. દ્વારકાની અંદર આપણે જમીન લેવાની, કે અત્યારે દ્વારકામાં મંદિર છે જૂનું સ્વામિનારાયણ મંદિર, એની જમીન લેવી. તો શાસ્ત્રી મહારાજ વડતાલ માનતા, અને એ વખતે એમને કેવડાયું ત્યાંના નવાબે, એનો એનો દીવાન હતો રણવીર દાસ, કે તમારા કોઈ સાધુને મોકલો, તે ચર્ચા કરી લઈએ શું છે શું નહીં, યોગ્ય લાગે તો તમને જમીન આપી દઈએ. તો ગુરધનદાસ કોઠારી કીધું કે એના માટે તો સાથી એમને પુરુષદાસ ચાલે. સ્વામી એ વખતે જુનાગઢ હતા. જુનાગઢથી સ્વામીને કીધું છે, જુનાગઢથી કોના જુનાગઢથી યજ્ઞ પુરુષદાસ, ત્યાંથી બીજું કોઈ સાધન ક્યાં આપ્યું છે? મારું સાધન ઉઠે અત્યારે ફાટીને એક સેલ મારું પહોંચી જઈએ એવું નતું તે વખતે સેલ મારું. અને એ વખતે ચાલતા ચાલતા 210 કિલોમીટર 7 દિવસ સુધી ચાલ્યા. આપણા ગુરુ વરી સાથી મારા 7 દિવસ સુધી ચાલ્યા. અને આ બાજુ પેલા માણસ હતો રણવીરદાસ, ને ખબર પડી, ઓહો તમે વડતાલથી તમે આવ્યા, જુનાગઢથી આવ્યા, છે ચાલતા ચાલતા આવ્યા આ જમીન માટે? હા, પછી અમારું આ મંદિર માટે. અને એ વખતે પેલાને એમ થઈ ગયું અંતરની અંદર, ઓહો આ કેટલી બધી ભગવાન પ્રત્યેની એની શ્રદ્ધા છે. આ તમારી શ્રદ્ધા જોઈને જાઓ, મારે કોઈ ચર્ચા કરી નથી, જમીન આપી દઉં છું. જમીન આપી દીધી, આ દ્વારકાના જમીનના મૂળમાં સાથી એમને પૂછતા હશે. વિચાર કરો, આવી શ્રદ્ધા હોવી જોઈએ. કંઈક આ કેમ થાય? સંપર્ક થયા આ તો ગયો હતો, પણ સ્વામી ઘર બંધ હતું. હા, રોતો રોતો જ્યારે હું આ બધા મારા હતા. આ જવાબ છે તારો કે મેં તમને ફોન કર્યો હતો પણ નો રિપ્લાય આવ્યો હતો? નો રિપ્લાય તો બીજી વખત કરતું. બાળકને આ દાળ પર આધાર છે. દાળ બહુ અગત્યની વસ્તુ. આપણી દાળ જ ખોરીવા ને, તેમાં કશું બરકત આવે નહીં. સ્વામીજી 2006 ની સાલમાં ત્યાં ગઢડા હતા. દિવ્ય સનિધિ પર્વનો પ્રોગ્રામ હતો, અને એમાં કાર્યકરો બધા હતા. એમાં વડોદરા મંડળે એક સંવાદ કર્યો કે થાય એટલું કરીએ. આવો સંવાદ કર્યો. પછી બાપાએ આશીર્વાદમાં વાત કરી, થાય એટલું કરીએ નહીં, કરીએ એટલું થાય. સ્વામી શું બોલ્યા? કરીએ એટલું થાય. ખબર છે ને જગ્યાએ ખબર છે કાર્યકરને, એ કરીએ એટલું થાય. એટલે આપણે છે ને આવું બહુ થઈ જાય છે. ઘણા શું કે ખબર છે કે સ્વામી વાત સાચી છે, સરદારભાઈની બધી વાત સાચી છે, જેવા થાય. આ તો બધું કેવું છે, ઉપરવાળાના હાથમાં છે, કરતાના મહારાજ છે. મારવાનો એ વાત કરે, કરતાના મહારાજ છે. આ તો બધું ઉપરવાળાના હાથમાં છે. અલા હવાના પગમાં સંડાસ જાય છે, ઉપરવાળો કહે છે સમજાવવાનું કુટે કુટ કરીએ છે. દુકાન જેવું છે, જોબ ઉપર જે કોઈ કહે છે તરત દોડે છે, ઉપરવાળો કહે છે નીચે વાળો દોડે છે તરત. ત્યાં કોઈ તમને ફોન આવે કે 5 લાખ રૂપિયા તમે ગોલ્ડન ચોકડી લઈ જજો, તમારી ઈચ્છા છે ને લોન માટે, કેટલા વખતે ગવર્મેન્ટમાં એપ્લાય કર્યું છે ને, તો જાઓ લઈ જજો ગોલ્ડન ચોકડી. અને તમે આવું સારું કામ કરો છો, BAPS ના કાર્યકર છો, તો કોઈ ઇન્ટરેસ્ટ વગર તમને 5 લાખ આપે છે, ગોલ્ડન ચોકડી લઈ જજો. પણ રાતના 1 વાગે આવું છું, મને ટાઈમ નથી. તો શું કહે? હા આવીશ. ભાઈ અમને વરસાદ પડતો હતો, કેવી રીતે આવશો? ના ના આવીશ. તમારું બાઈક બગડી ગયું છે ને, એ ગમે તેને ઉપાડીશ, કોઈને માથે પડીશ, કોઈને પગે પડીશ. કારણ કે 5 લાખ છે ને જીવમાં બેઠા છે, તો ટાઈમ નીકળે કે ના નીકળે, આમ અંતરમાંથી અવાજ આવે, નાભીમાંથી અવાજ આવે તરત જ. અને આમાં પણ જાણે લોચા વાગે, જોઈશું વિચારીશું આમ તેમ લોચા લાગશે એવું થાય. કારણ કે જીવમાં આ વાત થઈ નથી. ઘણી વખત એમ ગાડી તમે બંધ કરો તો ડ્રાઈવર એમ કે ના લોક કરો, લાઈટ બતાવો, ખબર પડે લોક નથી થયું. ત્યારે બંધ હોય પણ લોક ના, બંધ હોય પણ લોક હોય નહીં. એવા આપણે એવું જ છે, બંધ છે પણ લોક નથી, ગરબડ છે બધી. આપણે કહીએ છીએ કે આપણે મનમાં નક્કી કર્યું છે, અરે નક્કી કરવાનું તો આ વાત રહે નહીં, આટલું કહેવાની વાત છે. શાસ્ત્રી મહારાજે એક વખત કીધું પછી કહેવું પડ્યું નથી. વિચાર કરો કેટલી દ્રઢતા. અને સ્વામી બાપાને
ત્યાં આગળ આંબલીવાડી પુલમાં હતા અને થોડા વર્ષોની વાત છે ને, બાપા ત્યાં ગયા હતા, પછી દૂર કરી બધું પ્રસંગ કીધું કેવી રીતે બની તું વગેરે, ચાદર ઉડાડી એ બધી વાત નીકળી. પછી એક સંતે કીધું, બાપા અત્યારે શાસ્ત્રી મહારાજ પ્રગટ થાય તો તમને શું કે, અત્યારે શાસ્ત્રીમાં મૂર્તિમાં આમ પ્રગટ થઈ જાય મૂર્તિમાંથી, હવે આ નારાયણદા શું કે પછી તમને, તો કે શાસ્ત્રી મહારાજ એમ કે નારાયણ નારાયણદા તું મારા સંકલ્પ પ્રમાણે જ કામ કરે છે કે છે, એટલે રાજી થાય, તું મારા સંકલ્પ પ્રમાણે કામ કરે છે. જુઓ એવું સેમ બન્યું, બાપા આગળ સંવાદ થયો મહંસાઈ મહારાજ આગળ, અને અક્ષરધામમાંથી મુક્ત આવ્યો, બધી વાતચીત કરી, પછી મારા બાપા હું અક્ષરધામમાં જઉં છું, હવે અક્ષરધામથી આવ્યો બધો પ્રોગ્રામ, આખો સંવાદ છે, હું તો મુદ્દા પર જ વાત કરું છું. હવે તમારે કંઈક કેવું છે, પ્રમુખ સ્વામીને કોઈ સંદેશો આપવો છે એવું અક્ષર મુક્તે પેલા સંવાદમાં નાટકમાં જે અક્ષર મુક્ત હતા એને કીધું, હું અક્ષરધામ જઉં છું, હવે તમારે કંઈક કેવું છે, આપણે કહીએ મુંબઈ જઉં છું, તમારે કંઈક કામકાજ છે, એવી રીતે પહેલાં પૂછ્યું કે તમારે કંઈક સંદેશ કેવો છે, તો કે પ્રમુખ સ્વામીને જેમ કહેજો કે તમારા સંકલ્પ પ્રમાણે બરાબર કામ ચાલે છે. આપણે કહી શકીએ કે આપણા કોપિયા પછી ચાલે છે, અને આ કેટલી વખત કહેવું પડે છે, એના લાઈનમાં રહો, પાર્કિંગ વ્યવસ્થિત કરો, આ કરો તે કરો, યોગી બાપા કે અમને એક વખત કીધું અને 40 વર્ષ સુધી કહેવું પડ્યું નથી, અને આપણને વર્ષમાં 40 વખત કહેવું પડે છે. આવા ક્યાં સંકલ્પની ક્યાં વાત થઈ, સંકલ્પના કુચ્ચે કુચ્ચે આવડી જાય, એટલે આ સિદ્ધાંત સમજવાની વાત છે. અક્ષર પુરુષોત્તમ માટે મોડાયું છે, આ તો બધું બાય પ્રોડક્ટ છે, આ જે તમે કરો છો સાઈડ પડે સાઈડ બિઝનેસ છે, મેઇન વસ્તુ આ છે, આના માટે આપણે જન્મ્યા છે. આ ઠરાવ મગજમાં હોવો જોઈએ તો બધા રસ્તા નીકળશે, વ્યવહાર તો હોનો હોનો ચાલશે. 6ઠા પ્રકરણની 188 વાત, ગુણાતીતા સ્વામી કહે છે કે વ્યવહાર વેઠરૂપ લાગે, આ મંદિરમાં રહીને વ્યવહાર કરે ને એને વ્યવહાર અમારે ચલાવો, એટલે તમે હું વ્યવહાર ચલાવતા હતા, બાપા પોતે એમ કે છે હું તમારો ચલાવું, અને આનંદ કોટી બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે છે એ તમારો માથે લે છે. મુકેશ અંબાણી એમ કે તું શું દેવા હારું રહે છે, તારું દેવ હું ચોખતે કરીશ, તો ચિંતા કરી કોઈ, ત્યાં શું કામ ખોટાખોટ કરવાનું, પણ વિશ્વાસ હોતો નથી, વિશ્વાસ નથી હોતો એટલે ફાંફા મારીએ છે. અને મોટા ભાગે જીવનશૈલી જુઓ આપણી, આ છે ને વાત નથી ઉતે એનું કારણ શું છે, જીવનશૈલીમાં કોઈ ફેરફાર થતો નથી, હેર સ્ટાઇલ બદલીએ છીએ પણ લાઈફ સ્ટાઇલ બદલતા નથી. વાત એટલે છે, ઠરાવ કરવો પડે, ટાઈમ બદલવી પડે તો કામ થાય. ઉદય રવિ રક્તાશ્ચ રક્તાશ્ચ અસ્તા ચલે, સવારનો સૂર્ય લાલાશ પડતો, સાંજનો સૂર્ય લાલાશ પડતો, એમાં ફેર છે. સવારની લાલાશ ઉજાસમાં પરિણામે છે, સાંજે પણ 6:30 વાગે સૂર્ય લાલાશ પડતો છે, એ કાળાશમાં પરિણામે છે. આ જગતની જાકબ જો ખાઈ પીટ જલસા, 3D નું જીવન, ડ્રિંક ડાઇન એન્ડ ડાન્સ, આ જે જીવન છે ને એ સાંજનો સૂર્ય છે ભાઈ. અને હવાની લાલાશ, વહેલા ઉઠો, પૂજા કરો, વ્રત ઉપવાસ કરો, એકાદશી કરો, પછી જાગો, એકાદશી દિવસે સંપર્ક કરો, પછી કોકના મેણા ટોણા સાંભળો, કોઈ હાલી આવે અહીંયા તમારા સ્વામિનારાયણ ખોટ છે, તમે લેવા આવ્યા છો, કોઈ માથે પડે, ગમે તે થાય, એ બધું સહન કરીએ, ભગવાનને માટે સહન કરીએ ને એ કામ થઈ જાય. એ સાંજનો સૂર્ય, એ હવાનો સૂર્ય છે, ઉજાસમાં પરિણામ છે. બાકી જગતને માટે તો કૂટાઈએ એની તો કોઈ કિંમત નથી, તો આમાં આપણું જીવન બની જાય છે, એવી જબરજસ્ત વાત એ આપણને મળી છે. બાકી તો જગતના જીવ જુઓ એનું લાઈફ સ્ટાઇલ જો આ જ હોય છે, ઉઠ્યા ત્યાંથી પહેલે પહોળે ચા પાણી, કોઈ નાયા ધોયા વગર તો કોઈ નાઈ ધોઈ નહીં, પણ પહેલે પહોળે ચા પાણી, બીજા પહોળે જોબ ભણી, અથવા તો વાળું પાણી કરે, કોઈ ખેતર ભણી જાય, કોઈ જોબ ભણી કે દુકાન ભણી જાય, પહેલે પડે ચા પાણી, બીજે પડે જોબ ભણી, ત્રીજે પડે વાળું પાણી, ચોથે પડે હોળ તાણી, જાય કૂટતા હોય. અરે શાંતિ ક્યાંથી થાય ભાઈલા, કોઈ દાડો શાંતિ થાય, કુટી ભરી જવા મેળ પડ્યો નથી. એટલે આ જે સેવા દ્વારા આપણી પાત્રતા ઘડાય છે, પાત્રતા, અને એને લીધે કાર્ય થાય છે. પાત્રતા બને તો કામ થાય જ નહીં, એ તો હકીકત છે. સોનાના 4 લક્ષણ બતાવે છે, યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે, આપણે સોનાના દોરા જેવા થવાનું, અંતેનું 21 ભાગવત જમાના પોષણનું કીધું સોનાના દોરાનું, તો સોનાનો દોરો 6 ઋતુમાં હરખો, આગુબાજુ થાય જ નહીં. એમ બધી પરિસ્થિતિની અંદર આપણે જીવનમાં સ્થિરતા, ધીરતા, સમતા રહે એના માટે કે છે સોનાની 4 પ્રકારની પરીક્ષા કહી છે. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે, ઘર્ષણેન, છેદેન, તપેન, તાડનેહી, 4 પ્રકારની સોનાની પરીક્ષા થાય. ઘર્ષણીના ઘસવાથી, છેદેના છેદન કરવાથી, તપેના તપાવાથી, તાળે નહીં એટલે ટીપવાથી. આ 4માં મારા જ ખાવાનો છે, બીજું કઈ છે, બીડો છે ને,
તથા ચતુર્ભી પુરુષમ પરીક્ષતે, એવી જે સોના અંદોરા જેવા વ્યક્તિ હોય એની પણ ચાર પ્રકારે પરીક્ષા થાય છે, જ્ઞાનેન શીલેન ગુણેન કર્મણઃ. આ ચાર પ્રકારે પરીક્ષા થાય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ. અહીંયા વાત કરવાનો સમય નથી, ડિટેલમાં બાકી એક એક લક્ષણ પર એક એક દાડે પાલન કરતો હોઉં છું, એટલે હું ડિટેલમાં કોઈ વાત નથી કરતો, સમય નથી. પણ કહેવાનો મુદ્દો એટલો છે કે આપણે એવા થવાનું કે પાત્રતા તૈયાર કરવી પડે. એક વખત પિતાએ પોતાના પુત્રને કીધું, બેટા જ્યાં બજારમાંથી બે લીટર દૂધ લઈ જાય. છોકરો તૈયાર થયો, દૂધ લઈને આવ્યો, પપ્પાને લાવો, પપ્પા પૈસા લઈ આવો. એને પપ્પા કે બેટા પૈસા લઈને તો આવો, કોઈ દૂધ લાવે, વગર પૈસે દૂધ લાવે તો તું બેટો હાચો તૈયાર હતો. એ તો બજારમાં ગયો સાયકલ લઈને, આનું 15 મિનિટમાં દૂધ લઈને આવી ગયો. એને પપ્પા ખુશ થઈ ગયો, મારે બેટો વગર પૈસે દૂધ લઈને આવ્યો. એટલે પછી આમ ડોલચું ખોલ્યું અને જોયું તો દૂધ ટીપું ના હોય, તો બેટા આમાં તો દૂધ છે નહીં. કેમ તો પીવું? કે પપ્પા દૂધ હોય તો હો કોઈ પીએ, વગર દૂધે દૂધ પીએ પપ્પા હતા. આવા નવા ધંધા અને આવા છોકરા તમારે ચડાવતા તમારા માટે કામ છે નહીં. કોઈ આવું ના ચાલે ભાઈ, પાત્રતા તૈયાર કરવી પડે, એમ જેમ થાય નહીં. બાપાને કીધું કે કોઈ સંતો એટલે બાપા જે ઉપેન્દ્રનારાયણ સ્વામી પર દ્રષ્ટિ કરી અને આમ ફાટને કામ ખેંચી લીધો, કરના પણ પ્રભુત જેટલા હરિભક્તો પ્રભુત છે તમારે તકલીફો છે. હરિભક્તોના પત્રો કેટલા આવે છે? રોજના 300 પત્ર આવે છે. તમારે જપા છે ને એના કરતા પ્રશ્ન સોલ્વ કરી નાખો ને. અરવિંદ પપ્પાને કીધું કયું કરી નાખો ને, કોર્ટ ખેંચી લો કામ કરે. પંચાળા પેલા કાબરોના દાજીભાઈ આમ ખેંચી લીધો કે નહીં? ખેંચી લો ને, તમારે તો ક્યાં છે? માણસ કે ખટ ઉભી રહીત કરવા એની કઈ વાત નથી. સ્વામી કે એમને થતું નથી. ઉપેન્દ્રનારાયણ સ્વામી 29 લક્ષણ સિદ્ધ કર્યા અને 30મું કર્યું. તમારે કશું કરવું નહીં, સીધું કરવું છે. એક મેળ પડે નહીં, એટલે આગળ તો કરવું જ પડે. મોટા પુરુષ એવું કરતા નથી, એટલા માટે આપણો દાખલો કરવો પડે. સ્વામી કહે છે ને કે ચાર શબ્દ જરા સમજી લઈએ, એડમિટ, સબમિટ, કમિટ અને ટ્રાન્સિસ્ટ. તમે મેડિકલ વર્લ્ડમાં એડમિશન લીધું એટલે કે તમે ડૉક્ટર ના થઈ ગયા, પાછું ભણવાનું ઊભું ઊભું. એમબીએ માં એડમિશન લીધું, સીએમ એડમિશન કે સીએ થઈ ગયા, ભણવાનું ઊભું ઊભું. બે શબ્દ બહુ મહત્વના છે. ટ્રાન્સિસ પરિવર્તન થઈ જાય, ટ્રાન્સફોર્મ પરિવર્તન થાય, ભ્રમણ થઈ જાય, એ તો વાત જ જુદી છે. પણ બે શબ્દ બહુ મહત્વના છે વચ્ચે, સબમિટ અને કમિટ. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આટલું કરવું, આટલું ન કરવું, આટલું છોડવું, આટલું કમિટમેન્ટ કરવું. કેટલીક વસ્તુ મૂકવી પડે, કેટલું છોડવી પડે, વિધિ નિષેધ મધ્ય છો. જો મહારાજે સારંગપુરમાં કીધું કે ધર્મી અધર્મી બેના લક્ષણ બતાવ્યા, અધર્મીનો ત્યાગ કરો, ધર્મીનો સમાગમ, સંતનો સમાગમ કરો, કીધું કે નહીં? પ્રથમા સાધુનો સંત કુસંગનો ત્યાગ કીધો કે નહીં? છેલ્લાનો 38મો વચના સદાય સુખિયાનું વાત લખે છે, સદાય દુખિયાની જાણવું પડે પહેલા. નિષ્કાંત સ્વામીએ 64 પદી લખી, એમાં સંત અસંત બધાના લક્ષણ લખ્યા. કેમ એકલા સંત ના લખ્યા? ના, હા પહેલું લખવું પડે. ભાગવતમાં લખ્યું છે કે ધર્મ શું છે જાણવું હોય, અધર્મ શું છે 3 વખત જાણો. સંત કોને કહેવાય જાણવું છે, અસંત કોને કહેવાય 3 વખત જાણો. સેવા કોને કહેવાય જાણવું છે, અસેવા પહેલી જાણો, અસેવા ના થઈ જાય. કોઈને નડીએ નહીં, મોટા મોટી સેવા છે આ જાણવું પડે. સેવકના 7 લક્ષણ હરિચરિતામૃત સાગરમાં બતાવ્યા. એમાં 8મું લક્ષણ શું કીધું? એ કોઈને નડે નહીં, આ 8મું લક્ષણ છે. મૂળ 16 તરંગ 60 મહારાજે લખ્યું છે. તો જાણવું પડે આપણે એની મરજી પ્રમાણે કેટલી સેવા થાય છે. એની મરજી પ્રમાણે સેવા થાય, સબમિટ એટલે મનનું મૂકવું, કમિટ એટલે ગુરુ ગમતું કરવું, એમાં બધી વાત આવી ગઈ. એ રીતે આપણે સેવા કરવી પડે તો સ્વામી કહે છે પરિવર્તન થાય. એટલા માટે શાસ્ત્રી મહારાજે આપણને એક સૂત્ર આપી દીધું કે આપણે તો અક્ષર પુરુષોત્તમના બળદ જેવા છે, બળદની જેમ ખેડ કરવી. અને શાસ્ત્રી મહારાજે દેવાનંદ સ્વામીના શિષ્ય દલપતરામ, જેનો આપણા સંપ્રદાયમાં વારસો સાહિત્યનો આચર્યો છે, એને વાત કરી હતી અને એને કીધું હતું તમે બળદ ઉપર એક કવિ બનાવો. અને દલપતરામે બળદના 12 લક્ષણ લખ્યા છે. સ્વામી બાપાની હાજરીમાં મુંબઈમાં મેં 15 દાડા એના પર વાત કરી હતી. અક્ષર પુરુષોત્તમના બળે જાય છે, રોજ 1.5 કલાક બોલતો બાપાની પૂજા પહેલા. એ કવિ પણ લખ્યું છે, બળદની બા બોલી કે બળદ તું બચ્ચા સુણ. હવે કોઈ બળદની મમ્મી બળદને કહે છે, બેટા હાંભળ શું કહે છે. બળદની બા બોલી કે બળદ તું બચ્ચા સુણ, ખાવી તો ખેડૂની ખરી ચાકરી બજાવજે, રાસનો તપાસ રાખી ચાલજે તે બણીચા, પરુણે પ્રહારે પડે તે ગતિ થજાવજે. કે વાંકા ચૂકા ચાલ્યા વિના
વાંકા ચૂકા ચાલ્યા વિના વહી ફૂટવી છે વેઠેઠ સુધી એવો ઠીક ઠરાવ ઠરાવજે ભણ્યો નથી તેની ભાષા સહાનમાં સમજી લેજે કહે દલ પત અંતે ઘેર ચાલ્યો આવજે એક વાત હું આ પારણ કરતો હતો એક સગર સાહેબ બધું સાંભળતો હતા મને કહે અલા હું તો બાર વાર ઠપકારું છું બળદના લક્ષણ આ તો ત્યાં ક્લાસિકલ કીધું મને લખી નાખે છે લખી નાખે છે આ તો હું તો બાર બાર જ જવા દઉં છું કે છે પાછું છે રામ કવિ દલપત સિંગરમાં લખ્યું છે પછી લખી નાખ્યું ને કહેવાનો બધો શું છે કે આ કે છે વાંકા ચોકા ચાલવા નહીં આગો પાછું ખટપટ કરવી હદપત્ર વગર સ્ટેન્ડર્ડ કોન્ટ્રાક્ટ લેવો કોઈ ભડાકૂટ કરવા આ રીત નથી એમ વાંકા ચોકા ચાલ્યા વિના વહી કુટવી છે વે અને પરમણે પ્રહાર પડે તે ગતિ તજાવું છે ગોતો મારો પણ હોશિયાર કરો થાકી ગયા કંટાણ ગયા વારવાર કેવું પડતા કેટલી વાર કમી પાછી નહીં કરવા વારવાર કેવું પણ લાઈનમાં આવો બગાડ ના કરો નાની નાની વસ્તુમાં કેવું કેવું પડે છે આપણે હજાર નથી વાત એમ બાપા જુઓ 95 સાલમાં મુંબઈની અંદર હતા અમૃત મહોત્સવમાં બાપાનું ઉતારણમાં વ્હાઈટ હાઉસ હતું ત્યાં સમય શરૂ થવાની વાત હતી અને બાપા ત્યાં આગળ ગ્રાઉન્ડ પર ગયા પૂજ્ય નિખિલેશ સ્વામી કીધું હતું એટલે બાપા ગયા તો ત્યાં આગળ બાપાએ ડ્રાઈવરને કીધું હોર્ન ના મારતો એટલે ઇન્દ્ર બધા હોર્ન ના મારતી છે લીમડા નીચે ગાડી ઉભી લગભગ 15 ફૂટ દૂર જ આપણે ઓટલા પર ઉભા હતા અને નિખિલેશ સ્વામી આમ જોતા હતા દક્ષિણ તરફ ને બાપા આ બાજુથી આવ્યા સ્વામી કે છે સરપ્રાઈઝ આપી છે બોલતો નહીં ડ્રાઈવર કે શું કીધું નહીં સ્વામી કાચ ખોલ્યો અને બહુ પડે એ પટેલ અમારો ઉતારો ક્યાં છે સ્વામી નિખિલે સ્વામી આવું કીધું ગંમતમાં એની સાથે મિત્રતાની લીધે એ પટેલ અમારો ઉતારો ક્યાં છે અને નિખિલે સ્વામી જેવો સ્વામી આવી ગયા એને એને પટેલની ભાષામાં જવાબ આપ્યો એ જાણવી છે જ્યાં તમે ઉભા છો ને ત્યાં તમારો ઉતારો છે બાપાને હું કીધું સ્વામી શું બોલ્યા જો ગંમતની અંદર પણ મોટા પુરુષ બધું જ છે ને અનુકરણ હોય છે સ્વામી શું બોલ્યા સ્વામી કે વાહ પછી બોલ્યા તમે જે આયોજન કર્યું છે એમાં સહયોગ આપીશું આ શીખવાનું છે પ્રવક્તા કે જેને ગજવામાંથી નથી કહેતો એને આજ્ઞા કરી છે એટલે આ તો પ્રવક્તા કે આજકાલ તું આવેલો તારા જન્મ પેલા હું સત્સંગી છું એના પણ હું તૂટી પડે બિચારા પ્રવક્તા ને પ્રવક્તા તો આજ્ઞા કરી છે એટલે કે છે એને તૂટી પડે આના કરતા મને વધારે ખબર છે આમ તે અહંકાર પાટે છલકાઈ લઈ જાય સીધો એટલે જે આયોજન કર્યું છે એનો સહયોગ આપો જે મધ્યસ્થ કાર્યાલયથી આયોજન થાય છે જે આપણે રાજેશ્વર આપણા ભાગ્યશેતુ સ્વામી હરિકેશ્વર સ્વામી જે કઈ આયોજન કર્યું છે હરિપ્રકાશ સ્વામી જે હોય તે સહયોગ આપવાનો છે તો રાજીપુર થાય તો મહારાજ સ્વામીના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે એ રીતે આપણે ખટકો રાખીએ આપણે સ્વામી કહે છે ખટકો એ રાખવાનો છે આવો જોગ મળ્યો આવા સત્પુરુષ મળ્યા આવા ગુણાથી ગુરુ આપણને પ્રાપ્ત થયા છે તો એમને આદેશ એની મરજીની અંદર આપણે સ્વામી કહે છે કે આપણું જીવન વિતાવીએ અને એની આ સેવા કરીએ કારણ કે એ કોઈ નિર્ધાર છે નહીં આપણે આમ ના પડ્યો છે એ બહુ મોટી વસ્તુ છે તો એ સમજી અને એ સ્વામી કહે છે ખટકો આપણે રાખીશું તો ખરેખર રાજીપો થઈ જશે તેવો જો આપણને મળ્યો એવા ગુરુ સમર્થ મળ્યા એવી વાત આપણને મળી આ કઈ સામાન્ય વાત નથી જીવનની અંદર બધી પરિસ્થિતિની અંદર આપણને ક્ષમતા રહે સ્થિરતા રહે શાંતિ રહે એ આપણે સ્વામી કહે છે કરવાનું છે એ માટે ક્યારે કે આપણે આ દ્રઢતા થઈ જાય અક્ષર આહો પુરુષોત્તમ દાસોની સ્વામી શું બોલ્યા હતા સાથી મારા તમે આ વાત કરો અક્ષર પુરુષોત્તમની વાત કરો અને એમાં તમારામાં ભલે ગમે એટલા કામ કરતાથી દોષો છે પણ સ્વામી કહે છે તમને મહારાજ નિર્વાસની કરી દેશે જો આ તમે કામ કરશો તો કોઈ જાતનો અંતરની અંદર લોચો રહેશે નહીં જુદા જુદા શબ્દોની અંદર વાત છે પણ સાથી આ વાત પ્રસાદીની વાત જુદા સ્વરૂપમાં મહંત સાંઈ મહારાજે આપણને સૂત્ર આપ્યું કે અક્ષર પુરુષોત્તમનું આ વાત સમજાઈ જાય સિદ્ધાંત સમજાઈ જાય તો કોઈ લોચો રહે નહીં વર્ષો પહેલા પ્રમુખ સાંઈ મહારાજ ડાંગરામાં બોલ્યા હતા કે જેને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થાય એને જીવનમાં કોઈ સમસ્યા રહે નહીં એવું જ્ઞાન આપણને આપ્યું છે આવું દર્શન દુનિયામાં ક્યાંય નથી અક્ષર પુરુષોત્તમ દર્શન આ સાતમું દર્શન છે અત્યાર સુધી ખટ દર્શનની વાત હતી 1200 વર્ષના ઇતિહાસમાં વાદ ગ્રંથ સાથે પહેલી વખત આ પાસ થયું છે દુનિયાભરની અંદર સ્વીકારાયું છે 20 જેટલી યુનિવર્સિટીએ આ લીધું છે અને આમ તો 200 યુનિવર્સિટીમાં પહોંચી પણ ગયું છે આવું સિદ્ધાંત અને આપણા માટે સિદ્ધાંત મૂર્તિમાન છે અક્ષર ગ્રંથ પ્રગટ સ્વરૂપ મહંત સાંઈ મહારાજ એમાં પુરુષોત્તમ નારાયણ અખંડ વિરાજમાન છે
અને વર્ષો પહેલા જયારે બીએપીએસ નો જન્મ થયો એ પહેલાની વાત શાસ્ત્ર માં છે. અક્ષર પુરુષોત્તમ કરી કરુણા આવ્યા આ અવની મોજાર રે, તેજ પ્રતાપ પોતાનો છુપાવી રહ્યા મનુષ્ય ની હારે રે. વંદુ અક્ષર બ્રહ્મ સનાતન. આ અખંડાનંદ મુનિ લખ્યું છે કે અક્ષર પુરુષોત્તમ મને કરુણા કરીને પૃથ્વી પર પધાર્યા. અક્ષર પુરુષોત્તમ ઉપાસક પહોંચે તે જંબાર ને અક્ષર પુરુષોત્તમ ની ઉપાસના કરશે એ અક્ષરધામ થશે. આ બીએપીએસ નો જન્મ થયા પહેલાની વાતો છે. તો આપણી પાસે સિદ્ધાંત મૂર્તિમાન છે, આવા ગુરુ આપણને મળ્યા છે, તો મન કરો વચને એને સીધી અને આપણું જીવન કૃતાર્થ કરી લઈએ. જીવનની અંદર પ્રશ્નો થવાના છે. બરફ ઠંડો કેમ છે એની ફરિયાદ ના થાય, બરફ ઠંડો હોય એની ફરિયાદ ના થાય. આ સમુદ્રમાં મોજા કેમ આવે છે એની ફરિયાદ થાય. અલા સમુદ્રમાં મોજા હોય, તળાવમાં ના હોય, સમુદ્રમાં તો હોય, સંસાર સમુદ્ર છે. અમુક જાણી રાખવાનું એની ફરિયાદ ના હોય, અમુક લોકો ફરિયાદ જ કરતા હોય છે. પણ એ આવું હોય ને આવું હોય એ આપણે જો જાણી રાખ્યું એનું સ્વરૂપ તો કોઈ જાતનો વાંધો ના આવે. આ જ્ઞાન માયા પણ એવું છે કે જયારે સમજમાં આવી જાય તો કોઈ સમસ્યા આવે નહીં. એ જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમને આપણને આદેશ આપ્યો છે અને આપણા માટે એક ગોલ્ડન ચાન્સ છે. કઈ આગળ આવું સરસ ઉત્સવ આપણે ત્યાં ઘર આગળ ઉજવવાનું છે, માટે આપણે કટિબદ્ધ થઈએ, તન મન ધનથી સર્વ પ્રકારે અને ઠરાવ કરીએ.